સાપુતારામાં સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લોના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. સાપુતારામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. સર્પગંગા તળાવ છલકાતા લોકોમાં ખુશી જોવા મળી છે. સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે. 1966 થી 1970માં બે ડુંગરોની વચ્ચે કોતર પર તળાવ બનાવાયું હતું, જ્યારે તળાવની ઊંડાઈ 80 ફૂટ છે. ગિરિમથક સાપુતારાનું સર્પગંગા જીવાદોરી સમાન સાપુતારાનું સમાજ સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું. તળાવમાં ઓગસ્ટની શરૂઆતમાં ઓવરફ્લો થતા સ્થાનિકો સહિત તમામ લોકોએ હાશકારો લીધો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા યોગિતા પટેલ ફોન લાઈન પર જોડાયા છે. જી યોગિતા, સાપુતારામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, શું વિગતો હાલમાં? હાલ જોવા જઈએ તો ગિરિમથક સાપુતારાને જીવાદોરી સમાન સર્પગંગા તળાવ જે ઓગસ્ટની શરૂઆતમાં ઓવરફ્લો થઈ જતા તેના સ્થાનિકો અને હોટલીઓને હાશકારો અનુભવ્યો છે. કારણ કે આજે સાપુતારાનું સર્પગંગા તળાવ છે એ સાપુતારાના લોકો માટે જીવાદોરી સમાન છે. અને આજે તળાવની ખાસિયત જોવા જઈએ જી, પોતર પર આ તળાવ બનાવવામાં આવ્યું છે અને લગભગ આ સાપુતારાનું સર્પગંગા તળાવ 80 ફૂટ ઊંડું છે. અને જે કોઈ પ્રવાસીઓ સાપુતારા આવે છે એ આ બોટિંગ નૌકા વિહાર માણવાનું ચૂકતા નથી. સાપુતારાનું સર્પગંગા તળાવ છે તેને રાત્રિના સમયે પણ એનો નજારો જોવા જેવો હોય છે, કારણ કે તેની ચારો તરફ લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. અને એક રીતે જોવા જઈએ તો સર્પગંગા તળાવ એ આકર્ષણનું કેન્દ્ર છે. અત્યારે તમામ અપડેટ બદલ આભાર યોગિતા.